હેલો ફ્રેન્ડ આ વિડીયોમાં આપણે કૃદંતનો ત્રીજો અને ચોથો પ્રકાર વિસ્તારથી સમજીશું તો કૃદંતનો ત્રીજો પ્રકાર છે ભવિષ્ય કૃદંત તો ભવિષ્ય કૃદંત એ ક્રિયાની અપેક્ષિત અવસ્થા દર્શાવનાર કૃદંત છે તો ભવિષ્ય કૃદંતનો પ્રત્યય નાર છે આ નાર છે એ યાદ રાખવો ખૂબ જરૂરી છે ભવિષ્ય કૃદંતનો પ્રત્યય યાદ રહી જાય એટલે સરળતાથી ભવિષ્ય કૃદંત ઓળખી શકાય જેના ઉદાહરણ છે જેમ કે લેનાર લેનારો લેનારી અને લેનારુ પછી દેનાર નહીં દોડનાર દોડનારો દોડનારી અને દોડનારું રમનાર રમનારો રમનારી અને રમનારું તો મિત્ર ભવિષ્ય કૃદંત છે એ ખૂબ જ સરળ છે જેનો પ્રત્યય ના ર છે એટલે ભવિષ્યમાં થનાર ક્રિયાઓ જેને ભવિષ્ય કૃદંત તરીકે ઓળખાય છે હવે ચોથો પ્રકાર આપણે જોઈએ તો ચોથો પ્રકાર છે વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત તો સામાન્ય રીતે ક્રિયાની વિધિ કર્તવ્યતા અર્થાંત ફરજ કે કર્તવ્યનો અર્થ બતાવતું કે કેવળ ક્રિયા થવાનો અર્થ દર્શાવતું કૃદંત વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત તરીકે ઓળખાય છે જો વિધ્યર્થ કૃદાંતના બે પ્રકાર છે એક તો વપ વ પ્રત્યયવાવાળું અને એક વ પ્લસ ન પ્રત્યેવાળું તો પેલો પ્રકાર છે વ પ્રત્યેયવાળું વિધ્યંત કૃદન જેમાં વ પ્રત્યયવાળું લિંગ ચિહ્ન ધરાવતું જેમ કે કરવો કરવી અને કરવું એમાં વ પ્રત્યય છે એ આપણને જોવા મળે છે અને બીજો પ્રકાર છે વ પ્લસ ન જેમાં પ્રત્ય વ પ્લસ ન પ્રત્યેયવાળું લિંગ ચિહ્ન ધરાવતું કૃદંત જેમના ઉદાહરણ છે કરવાનો કરવાની કરવાનું વગેરે આમાં પ્લસ ન અને વ તો વિધ્યંત કૃદંત પણ ખૂબ જ સરળ છે જેમના પ્રત્યે યાદ રાખવા જરૂરી છે એક વ અને એક વ પ્લસ ન અને ભવિષ્ય કૃદનનો પ્રત્યય છે નાર હવે આગળના પ્રકાર છે આપણે આગળના વિડીયોમાં જોઈએ થેન્ક યુ